नमस्कार विद्यार्थी मित्रों, किशोर गजेरा यूट्यूब चैनल में आप सबनो स्वागत है। आपणे अभ्यास करी रह्या छीए सेवा पड़तर पद्धति एनो दाखला नंबर 10। मित्रों, एना माटे तमारे एक पेम्पलेट नी जरूरियात रहेशे, जे वीडियोना डिस्क्रिप्शन में लिंक आपवामां आवी छे, एना उपरथी तमने आनी पीडीएफ मळशे, ए तमारे प्रिंट करावानी रहेशे। नंबर 10 जोईए। शिवा ट्रावेल्स पासे बे टेम्पा छे, તેઓ તમને નીચેની માહિતી પૂરી પાડે છે, જેના પરથી તમારે મુસાફરીના દર કિલોમીટર દીઠ પડતરની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે, એટલે આ સેવા પડતરનું પત્રક બનાવવાનું છે। આના કુલ કિલોમીટર તમને આપ્યા છે નંબર 11 માં। જો વર્ષ દરમિયાન મુસાફરી 15000 અને 6000 કિલોમીટર, એટલે આપણે લખીશું આ 15000 અને 6000 ટેમ્પો નંબર 1 અને 2 આના વાર્ષિક કિલોમીટર છે, આના આધારે પત્રક બનશે। નંબર 1 ટેમ્પોની કિંમત 25000 અને 15000, અને બીજું જો નંબર 12 ટેમ્પોનું અંદાજિત આયુષ્ય 1,00,000 અને 30000 કિલોમીટર। મિત્રો, આના આધારે તમને ઘસારો મળશે, જે ઘસારો ચલિત ખર્ચમાં લખાશે। એટલે ચલિત ખર્ચમાં નંબર 1 લખીએ ઘસારો। સૌપ્રથમ પહેલી કોલમની અંદર 25000 ભાગ્યા 1,00,000 એટલે ટેમ્પો નંબર 1, 25000 ભાગ્યા 1,00,000 એટલે 0.25, અને ટેમ્પો નંબર 2 15000 ભાગ્યા 30000 એટલે 0.50, 0.25 ગુણ્યા 15000 એટલે 3,750, અને 3,000। ત્યાર પછી રોડ લાયસન્સ ફી વાર્ષિક 750 અને 750 સ્થિરમાં આવશે। નંબર 1 લાયસન્સ ફી, સુપરવિઝન ખર્ચ અને પગાર 1,800 અને 1,200 વાર્ષિક છે, એટલે સીધો જ લખી દેવાનો સ્થિરમાં। સુપરવાઇઝર નો પગાર અને ખર્ચ 1,800 1,200। ડ્રાઈવર નો પગાર કલાક દીઠ 4 કલાક દીઠ છે મિત્રો, અને તમારે કલાક દીઠ એની માઇલેજ શોધવી પડે। તમને 14 નંબર માં કીધું છે, જો ટેમ્પો કલાક દીઠ સરેરાશ ચાલશે 20 કિલોમીટર, અને અહીંયા તમને ડ્રાઈવર નો પગાર કલાક દીઠ 4 રૂપિયા આપ્યો છે, એટલે ચલિત માં લખાય ડ્રાઈવર નો પગાર, કલાક દીઠ હોય તો ચલિત। ડ્રાઈવર નો પગાર કિલોમીટર થી પદ શરૂ કરવાનું, ટેમ્પો નંબર 1 1 હોય કે 2 હોય, બંને માં સરખું જ છે કે 20 કિલોમીટરે 4 રૂપિયા, તો એના કુલ કિલોમીટર છે 15000 એ કેટલા, 15000 કિલોમીટર એ કેટલા, આવું પદ મૂકવાનું, એટલે ડ્રાઈવર નો પગાર મળશે 3000, 3000 ભાગ્યા 15000 એટલે 0.2। જ્યારે ટેમ્પો નંબર 2 માટે પદ મૂકવાનું પાછું 20 કિલોમીટર એ 4 રૂપિયા, તો એના કુલ કિલોમીટર છે 6000 કિલોમીટર એ કેટલા, એટલે એ થાય 1200 અને 0.2। આવી રીતે ડ્રાઈવરનો પગાર શોધવાનો। ચલો પછી છે લીટર દીઠ પેટ્રોલ ખર્ચ 1.50। જોજો લીટર દીઠ છે, આપણે કિલોમીટર દીઠ જોઈએ, અને 10 નંબર વાંચો, લીટર દીઠ કિલોમીટરની સરેરાશ 6 અને 5 કિલોમીટર, એટલે પેટ્રોલ ખર્ચ આવશે ચલિતમાં નંબર 3 પેટ્રોલ, એમાં કૌંસમાં ટેમ્પો નંબર 1 કિલોમીટર થી પદ શરૂ કરવાનું કે 6 કિલોમીટરે 1.50 રૂપિયા, 6 કિલોમીટરે 1.50 રૂપિયા, તો એના કુલ કિલોમીટર છે 15000 એ કેટલા, એટલે 15000 આવે 3,750। પછી ટેમ્પો નંબર 2 5 કિલોમીટર એ 1.50, 5 કિલોમીટર એ 1.50 રૂપિયા, તો
6000 કિલોમીટર એ કેટલા? તો એ રકમ આવશે 1800 0.3, આવશે 0.25. ચલો સમારકામ અને જાળવણી ખર્ચ સીધો જ કિલોમીટર દીઠ આપ્યો છે એટલે ચલિતમાં લખી દેવાય. નંબર 4 સમારકામ અને જાળવણી 1.5 અને 2, તો 1.5 ગુણ્યા 15000 એટલે 22500 અને 12000. ગેરેજ વાળું વાર્ષિક સ્થિર ખર્ચમાં નંબર 3 ગેરેજ વાળું વીમો વાર્ષિક સ્થિર ખર્ચમાં વીમો 850 500, પછી લીટર દીઠ કિલોમીટરની સરેરાશ છે એ આપણે જોઈ. પેટ્રોલમાં વર્ષ દરમિયાન મુસાફરી એના આધારે પત્રક બને છે. અંદાજિત આયુષ્યના આધારે ઘસારો શોધ્યો. ટેમ્પોની કિંમત પર વાર્ષિક વ્યાજ 10%, એટલે સ્થિર ખર્ચમાં આવશે નંબર 5 વ્યાજ, એમાં નંબર 1 ટેમ્પો નંબર 1 એની કિંમતના 10%, એટલે 25000ના 10%, એટલે 2500. પછી બીજા કૌંસમાં ટેમ્પોની કિંમત છે 15000ના 10%, એટલે 1500. સ્થિર ખર્ચનો સરવાળો કરીએ તો 7500 અને 4500 કુલ સ્થિર ખર્ચ, અને ભાગ્યા 15000 એટલે 0.5 અને 0.75. સરવાળો કરીએ તો 3.7 અને 4.55, આને કહેવાશે કિલોમીટર દીઠ સેવા પડતર અથવા કિલોમીટર દીઠ પડતર. તમારે ટેમ્પો 1 કિલોમીટર લઈ જવો હોય તો 3.70 રૂપિયા જેટલો ખર્ચ થાય, અને ટેમ્પો નંબર 2 જો 1 કિલોમીટર લઈ જવો તો 4.55 જેટલો ખર્ચ થાય એવું કહેવાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.